હેલો દોસ્તો, વેલકમ બેક ટુ એડિટિંગ વિડીયો. તો આજના વિડીયોમાં આપણે બનાવવાના છીએ જે નવું સોંગ આવ્યું છે ગીતા રબારીનું, જેનું ટાઇટલ છે રોયલ ગુજરાતી. આજે આપણે એ ગીતનું પોસ્ટર બનાવવાના છીએ. તો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને યાદથી સબસ્ક્રાઈબ કરી લાગજો અને વિડીયોને પણ લાઈક કરી લાગજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો પહેલા તો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આપણે આ બેકગ્રાઉન્ડ લઈ લીધું છે, તો પછી એને ફૂલ સાઈઝ પહેલાંથી જ છે તો કરવાની જરૂરત નથી. તો પછી જે આપણે પીએનજી કર્યા હોય એના કેરેક્ટરને એ પણ આપણે અહીંથી લઈ લઈએ. તો એને લઈ અને આપણે આ સેટ કરી દઈએ. પછી જે આનું ટાઇટલ છે એ પણ આપણે અહીંથી લઈ લઈએ. તો ટાઇટલને લઈ અને આ સેટ કરી દઈએ. પછી તમે 4K વગેરે એડ કરતા હોય તો કરી શકો છો. તો આપણે 4K પણ અહીંથી લઈ લઈએ. તો 4Kને લઈ અને આ સેટ કરી દઈએ. તો પછી આપણે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. તો આપણે અહીંથી બેકગ્રાઉન્ડ લઈ લઈએ. તો બેકગ્રાઉન્ડને પછી સાઈડમાં કરીએ, કેમ કે આની સાઈઝ થોડી વધારે રાખવાની છે. તો વધારે રાખી દઈએ. તો આપણે પછી બેકગ્રાઉન્ડ છે એને આપણે લઈ અને નીચે ક્રોપનું ઓપ્શન હશે તો આ લીટીને કાંક ચાલુ કરીને આ લીટી કાંક આટલી કરી દેવાની. આટલી થઈ જાય પછી આટલે લાવી અને થ્રી ડોટ કરો કે સેન્ડ ટુ બેક કરવાનું છે. અને પછી આનો કલર પણ સેટ કરી દેવાનો છે, જેમ કે બેકગ્રાઉન્ડમાં આ ગુલાબી છે આપણે ગુલાબી રાખી દઈએ. આ કલર સેટ કરી દઈએ. પછી એક ટાઇટલ છે જે છે ગુજરાતી ગીતોના પોસ્ટર એડિટિંગ, એ પણ આપણે અહીંથી લઈ લઈએ. તો એને લઈ અને આ સેટ કરી દઈએ. પછી અહીંથી ઇફેક્ટ લો ઓપ્શન દેખાતું હશે તો તમારે પહેલી ઇફેક્ટ લઈ અને ફૂલ સાઈઝમાં કરી અહીંથી પ્રોકેલને સેન્ડ ટુ બેક કરવાનું છે. પછી અહીં ફોટો લેવાનો ઓપ્શન દેખાતું હશે તો અહીંથી ફોટો લઈ લેવાનો છે પહેલા નંબરના. તો મિત્રો, આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. તમને આ પોસ્ટર કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂર બતાવજો અને મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.